गुड आफ्टरनून विद्यार्थी मित्रों, बहुपदी नो अभ्यास करिए छे। स्वाध्याय 2.2 ની ચર્ચા માં આપણે સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 2 આપણે પૂરો કર્યો। હવે આજે ક્વેશ્ચન નંબર 3, x ની કિંમતો આપેલી બહુપદી ના શૂન્ય છે કે નહીં તે ચકાસો। સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન 3, x ની કિંમતો આપેલી બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસો। આપણે કાલની જે દાખલા હતા અહીંયાથી શરૂ કરીએ છીએ, બરાબર? કાલે દાખલા આપણે ત્રણ જોયા હતા, અહીંયા ચોથો દાખલો બાકી છે। 4, 5, 6 અને 7 એ આજે પેલા વિડીયોમાં એનો અભ્યાસ કરીએ। એક્સ ની કિંમત મૂકવાની છે, સૌ પ્રથમ -1 મૂકીને ચેક કરીએ। કાલે દાખલા ગણ્યા છે, ફરીથી પાછું રિવિઝન થશે। એક્સ ની જગ્યાએ -1, પી કૌંસમાં -1, -1 +1 કૌંસ પૂરો, ત્યાર પછી એક્સ ની જગ્યાએ -1 +2 સાદુરૂપ આપીએ, -1 અને +1 એ બંને નીકળી જશે, ઉડી જશે, એટલે જવાબ શું થઈ જાય? 0। બંને વચ્ચે ગુણાકારનો સંબંધ, -1 +2, માઇનસ પ્લસ બાદ બાકી, બે માંથી એક બાદ કરો તો 1 વધશે, 1 × 0 એટલે જવાબ 1। અહીંયા 1 છે એ મોટી સંખ્યા, 2 ની નિશાની એટલે +1 વધશે, બરાબર? ત્યાર પછી PO2 કૌંસમાં એક્સ ની કિંમત 2 લેવાની છે, 2 + 1, 2 + 2, એક્સ ની જગ્યાએ આપણે 2 મૂકી દીધા, 2 + 1 અને 2 + 2, 2 + 1 એટલે 3, બંને વચ્ચે ગુણાકાર, 2 + 2 એટલે 4, 3 × 4 = 12। તો બહુપદીનું શૂન્ય નથી, -1 પણ નથી અને 2 પણ નથી, તેથી લખી શકીએ, તેથી -1 અને 2 એ બહુપદીના શૂન્ય શૂન્યો નથી। ઓકે, ચાલો ત્યાર પછી PO0, એક્સ ની કિંમત કેટલી લેવાની છે? 0। બહુપદી ખૂબ જ નાની છે, એક્સ નો વર્ગ નાની એવી બહુપદી એકપદી છે, એક્સ ની જગ્યાએ 0 મૂકવાનો છે, 0 નો વર્ગ બરાબર 0। આપણે લખીએ કે 0 એ બહુપદીનું શૂન્ય છે। ત્યાર પછી આપણે 5મો દાખલો પૂરો કર્યો, 6ઠો દાખલો, LX + M, એક્સ ની કિંમત શું લેવાની છે? -M ના છેદમાં L, ભલે અચલ પદ હોય, અંક ન હોય, ચિંતા કરવાની નથી, તમારે એક્સ ની જગ્યાએ -M ના છેદમાં L મૂકવાનું છે। પેલો એલ એમ નમ એક્સ ની જગ્યાએ એટલે કૌંસ કરી અથવા ગુણાકાર કરો, -M છેદમાં L +M M, બરાબર? હવે આ L છે એ ગુણાકાર છે અને આ L જે છે એ ભાગાકાર છે, એ બંને ઉડી જશે, -M + M, -M અને +M એ બંને પણ ઉડી જશે, એટલે જવાબ શું આવશે? 0। તેથી આપણે લખીએ -M ના છેદમાં L એ બહુપદીનું શૂન્ય છે। ચાલો 7મો દાખલો, બરાબર એકદમ સેલા દાખલા છે બધા જ। 7મા દાખલામાં ધ્યાન આપજો, રૂટ ની નિશાની છે, કોઈ વાત ચિંતા જેવું નથી, સોલ્વ થઈ જશે। POX, આપણે એક્સ ની જગ્યાએ પેલો સંખ્યા, આપણે બે પદ લેવાના છે, બે સંખ્યા લેવાની છે, એક્સ ની પેલી સંખ્યા લઈ -1 ના છેદમાં 3, બહુપદી છે 3, એક્સ ની જગ્યાએ મૂકીએ -1 ના છેદમાં √3 નો વર્ગ, એક્સ નો વર્ગ છે ને, એટલે એક્સ ની જગ્યાએ જે કિંમત મૂકી -1 ના છેદમાં √3 કૌંસ નો હોલ સ્ક્વેર કર્યો, -1। હવે જો કે આ 3 ગુણાકારનો સંબંધ બંને વચ્ચે, આ 2 છે એ બંનેને લાગુ પડે, આપણે ઘાતાંકના નિયમોમાં જોઈ ગયા છીએ કે કૌંસની અંદર જે સંખ્યા છે એનો હોલ સ્ક્વેર હોય તો 2 બંનેને લાગુ પડે,
एक ने लागू बढ़ो तो एक नो वर्ग शू एक माइनस एक नो वर्ग छे प्लस एक थसे। माइनस एक नो वर्ग माइनस एक गुणिया माइनस एक शू प्लस एक। ओके त्यार पछी रूट त्रण ऊपर तमे वर्ग लागू पाड़ो। रूट त्रण एटले एनो अर्थ शू थयो त्रणना एकना छेदमा बे घात थाय। रूट नो अर्थ एवो थाय कि एकना छेदमा बे घात। एनी ऊपर बे घात छे એટલે ઘાતનો ઘાત સાથે શું થાય ગુણાકાર। ત્રણની એકના છેદમાં બે ગુણ્યા બે, બે બે ઉડી જાય શું વધશે ત્રણ વધશે। એટલે કે આ આપણે વર્ગમૂળના નિયમમાં જોયું હતું, તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા ત્યારે વર્ગમૂળની ઉપર રૂટની નિશાની હોય ને વર્ગ આવે એટલે બંનેને આપણે શું કરતા ઉડાડી દેતા। શું વધ્યું એકના છેદમાં ત્રણ, માઇનસની નિશાની નહીં આવ્યો પ્લસ થઈ ગઈ છે છેલ્લે માઇનસ એક। હવે આ ત્રણ ત્રણ છે એ પણ નીકળી જશે, એક માઇનસ એક એટલે જવાબ શું આવ્યો ઝીરો બરોબર। આ પેલી સંખ્યા છે એ બહુપદીનું શૂન્ય છે। બીજી સંખ્યા ચેક કરીએ POX, એક્સ ની જગ્યાએ લેવાના છે બેના છેદમાં રૂટ ત્રણ, બહુપદી છે ત્રણ ગુણ્યા બે ના છેદમાં રૂટ ત્રણ નો વર્ગ માઇનસ એક। હવે આ એકદમ ઇઝી થશે, ત્રણ બે નો વર્ગ શું થાય ચાર, આ રૂટ ની નિશાની અને બે એ બંને ઉડી જશે એટલે ત્રણ વધશે માઇનસ એક। આ ત્રણ ત્રણ ઉડી જાય ગુણાકાર ભાગાકારનો સંબંધ છે, ચાર માંથી એક બાદ કરો તો શું વધશે ત્રણ। તો પેલી સંખ્યા છે એ બહુપદીનું શૂન્ય છે, બીજી સંખ્યા છે એ બહુપદીનું શૂન્ય નથી। અહીં આપણે તેથીની લાઈન છે એ લખી શકીએ કે માઇનસ એકના છેદમાં રૂટ ત્રણ એ બહુપદીનું શૂન્ય છે, જ્યારે બેના છેદમાં ત્રણ એ બહુપદીનું શૂન્ય નથી। બરાબર સમજાઈ ગયું વ્યવસ્થિત? જો આ દાખલાની અંદર કંઈ પણ ક્વેરી લાગતી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો બરાબર। આવા જે દાખલા આપણે ગણવાના છે બરાબર, રૂટની નિશાનીવાળા દાખલા છે, છતાં જો નિયમો યાદ હોય તો આ દાખલા પણ સહેલા થઈ જાય છે। આભાર।